नमस्ते विद्यार्थिनी बहनों, अगाउ आपणे रैखिक व्यवस्था तंत्रनी बात करी, आजे आपणे कार्य अनुसार व्यवस्था तंत्र विषे बात करशुं। रैखिक व्यवस्था तंत्रनी बात करीए तो रैखिक व्यवस्था तंत्र कार्य करता कोने महत्व आपतुं हतुं? विभागने, बराबर। आपणे जोयुं हतुं के संचालक मंडळ पर एक सीधी रेखामां सत्तानी सोंपणी थती हती जनरल मैनेजर, पछी विभाग पड़ता था उत्पादन विभाग, वहीवटी विभाग, वेचाण विभाग, एटले के विभागने बधुं महत्व आपता था। एनी मुख्य मर्यादा छे, बराबर। आ मर्यादाने ध्यानमां लईने क्यूँ व्यवस्था तंत्र अस्तित्वमां आव्युं? कार्य अनुसार व्यवस्था तंत्र। एटले के हवे रैखिक विभाग अनुसार नहीं पण जे ते व्यक्तिओना कार्य अनुसार व्यवस्था तंत्रनी रचना करवामां आवे। रैखिक व्यवस्था तंत्रमां विशिष्टकरणनो अभाव जोवा मळे छे, कारण के तेमां कार्यना स्थाने कोने वधु महत्व आप्युं छे? विभागने वधु महत्व आपवामां आव्युं छे, बराबर। तो रैखिक व्यवस्था तंत्र अनुसार एक विभागना अधिकारी अने कर्मचारी अनेक प्रकारना कार्यो करवा पड़े छे। तो स्वाभाविक छे के दरेक कार्यमां तो दरेक लोको निष्णांत न ज होय, एना कारणे व्यवस्था तंत्रनी रचनामां जे विशिष्ट ज्ञान धरावती निष्णांत व्यक्तिने जे તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે એને શું કહેવામાં આવે છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, બરાબર। વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તો તેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે। વિભાગ વાઇઝ જવાબદારી નહીં સોંપવાની, પણ વિશિષ્ટ જ્ઞાન જે વ્યક્તિ પાસે છે એને આપણે કાર્યની જવાબદારી સોંપીએ તો એને શું કહેવામાં આવે છે? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર। દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારીઓ શું કામ કરશે? તો કે માત્ર કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે, એ સિવાય આ વિભાગના અધિકારીઓએ કોઈ અન્ય કાર્ય કરવાનું રહેશે નહીં। હવે આપણે રચનાની વાત કરીએ, એની રચના કઈ પ્રકારની છે? તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે। સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કઈ રીતે કરે છે? કાર્ય અનુસાર કરે છે, એટલે કે દરેક અલગ અલગ કાર્ય માટે નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવશે અને એ નિષ્ણાંતો છે એ પોતાના કર્મચારીઓ પાસે જે સોંપેલ કામ છે એ પૂર્ણ કરાવશે। આના માટે તો કે એક મુખ્ય અધિકારી હશે, બરાબર। વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, તો એમાં દરેક અધિકારીઓની નિમણૂક થશે। સૂચના આપનાર અધિકારી, શિસ્તનું ધ્યાન રાખનાર અધિકારી, હિસાબોનું ધ્યાન રાખનાર અધિકારી, માર્ગદર્શન આપનાર અધિકારી, પછી કારખાના વિભાગમાં જૂથ અધિકારી, ઝડપથી કાર્ય થાય એના માટેનો અલગ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ પર ધ્યાન રાખનાર વ્યક્તિ અને સમારકામ કરનાર ઇજનેર, આવા અલગ અલગ અધિકારીઓ કે જેઓ પોતાના કામમાં નિષ્ણાંત છે એ નિષ્ણાંતોની પહેલાં નિમણૂક કરવામાં આવશે અને આ નિષ્ણાંતોની નીચે કર્મચારીઓ અને કામદાર કાર્ય કરશે। અહીંથી સત્તા મુખ્ય અધિકારી વહીવટી અધિકારીઓના અધિકારીઓને સત્તા આપશે અને આ અધિકારીઓ છે એ કર્મચારીઓ પાસે કામ કરાવશે। કર્મચારીઓ અલગ અલગ નિષ્ણાંત અધિકારીઓમાં પર જવાબદાર છે અને નિષ્ણાંત અધિકારીઓ અંતે મુખ્ય અધિકારીને જવાબદાર રહેશે, બરાબર। કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? મુખ્ય અધિકારી પાસે છે। હવે ઉપરના ચાર્ટ અનુસાર તેના બે ભાગ પાડવામાં આવ્યા છે। દરેક ભાગમાં અલગ અલગ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવી છે અને એ અનુસાર દરેક અધિકારીની નિમણૂક, એટલે કે એને મુખ્ય અધિકારી આ તમામ અધિકારીઓને સત્તા સોંપણી કરશે અને દરેક અધિકારી છે એ કર્મચારીઓ તેના કાર્ય અંગે દરેક અધિકારી છે એ કર્મચારીને હુકમ આપી શકશે। આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વગરનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બે વાર ન થાય, બેવડાય નહીં, બરાબર। અને જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ વિભિન્નતા જોવા મળતી હોય તેના માટે આ વધુ અનુકૂળ છે। ક્યારે અનુકૂળ છે? તો કે એના કાર્યમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, અલગ અલગ પ્રકારના કામ એ ધંધામાં વધુ કરવાના હોય એના માટે આ વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ છે। હવે આપણે વાત કરીએ વૈદિક વ્યવસ્થા તંત્રની। તો વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક, વિધિસરને કારણે એનું નામ શું આપ્યું છે? વૈદિક। વિધિસર રીતે જે માળખું સ્થપાય એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર। અવિધિસર એટલે કે કોઈ વિધિસર માળખું ન સ્થપાય એની રીતે જ ઊભું થઈ જાય તો એને અવૈદિક કહેવામાં આવે છે, બરાબર। પ્રોપર પદ્ધતિથી જે તંત્ર ઊભું કરવામાં આવે એટલે એ વૈદિક
વ્યવસ્થાતંત્ર, રૈખિક વ્યવસ્થાતંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના જ પ્રકાર છે. કારણ કે આપણે જે આવું બે વ્યવસ્થાતંત્ર શીખ્યા બરાબર, આ રૈખિક અને આ કાર્ય અનુસાર, એમાં પદ્ધતિસરનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ અધિકારીઓની કોઈ આપમેળે નિમણૂક થતી નથી કે આપમેળે કર્મચારીઓ કે કામદારો કામ કરતા નથી. વિધિસર એનું માળખું તૈયાર થાય છે એટલે વૈદિક વ્યવસ્થાતંત્ર, એટલે રૈખિક ને કાર્ય અનુસાર એ પણ વૈદિક જ છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે અને સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારો સુસ્પષ્ટ હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્રના લક્ષણો વિશે વાત કરીએ તો એની વ્યાખ્યા મુજબ એનું કામ થશે કે વૈદિક માળખું એટલે કે નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, સિદ્ધ કરવા માટે સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના, વૈદિક એટલે કે વિધિસર બરાબર, જાણી જોઈને ઈરાદાપૂર્વક આપણે જે પ્રોપર હેતુને સિદ્ધ કરવા માટે જ જે વ્યવસ્થાતંત્ર બનાવીએ એને વૈદિક માળખું કહેશું. અપરિવર્તનશીલ એટલે કે અહીંયા કર્મચારીઓનું એકવાર સ્થાન નિશ્ચિત કર્યા બાદ તેમાં ક્યારેય ફેરફાર જોવા મળતો નથી, એટલે કે આ માળખું કેવું છે, અપરિવર્તનશીલ છે. સત્તાની સોંપણી કઈ રીતે થાય છે તો એ આપણે બંને પ્રકારના કાર્યાનુસારમાં અને રૈખિકમાં બંને વ્યવસ્થાતંત્રમાં જોયું કે ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી થાય છે, એટલે કે સત્તાની સોંપણી ઉપરથી નીચેની તરફ. મોટું કદ વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખાનું કદ કેવું છે, મોટું છે. ચોક્કસ સંબંધો વિધિસર રીતે એની રચના કરવામાં આવે છે એટલે કર્મચારીઓ વચ્ચેના સંબંધો પણ કેવા હશે, ચોક્કસ. અને માહિતી સંચાર એટલે કે માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા થાય છે એટલે કે વિધિસર થાય છે, કે પહેલાં મુખ્ય અધિકારી પાસેથી અલગ અલગ વિભાગના અધિકારીઓને અને એની પાસેથી કર્મચારીઓને, એટલે અવૈધિક માહિતી સંચારનો કોઈ સ્થાન જ રહેતી નથી. ત્યારબાદ હવે આવે છે ચોથું વ્યવસ્થાતંત્ર, અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે વૈદિકથી વિરુદ્ધનું. વૈદિકમાં શું કહે છે કે વિધિસર રીતે એની રચના કરવામાં આવે છે, એટલે રૈખિકમાં આપણે રચના કરશું કે પહેલાં જનરલ મેનેજર, ત્યારબાદ તો કે દરેક અલગ અલગ વિભાગ પાડશું, ત્યારબાદ દરેક વિભાગના અધિકારીઓ આવશે ને એની નીચે કર્મચારીઓ આવશે બરાબર. તો આ આપણે વિધિસર રીતે અપોઇન્ટમેન્ટ આપી હોય એનું માળખાની રચના કરવાની હોય છે. હવે તો આપણે અહીંયા અવૈધિકની વાત કરવાની છે. અવૈધિક એટલે કે અહીંયા કોઈ વિધિસર રીતે નહીં પણ આપમેળે વ્યવસ્થાતંત્ર ઊભું થઈ જતું હોય ને એને અવૈધિક કહેવાય છે. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો ફાળો આપવામાં આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. આપોઆપ રચાય છે બરાબર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો, આપણે એ બધા કર્મચારીઓ સાથે કામ કરતા હોય એટલે અમુક સંબંધોનો વિકાસ તો થવાનો જ છે. તો આ સંબંધોને આધારે આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે, એટલે આપમેળે ઉદ્ભવે છે બરાબર. દાખલા તરીકે તમે શાળામાં એક વર્ગમાં અભ્યાસ કરતા હો તો તમે અલગ અલગ એરિયામાંથી આવો છો પણ તમારા વચ્ચે આપોઆપ સંબંધની સ્થાપના થાય છે. કોઈ તમને જાણી જોઈને સંબંધો સ્થાપવા માટે ભેગા કરેલા હોતા નથી, તો એ અવૈધિક સંબંધો થયા. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી પણ વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશોય બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો શું છે, પડછાયો, કે આપણે જે વ્યવસ્થાતંત્ર બનાવ્યું છે એના કારણે અવૈદિક વ્યવસ્થાતંત્ર આપમેળે ઊભું થતું હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું શું છે, પૂરક. આવા એક એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે તો આ મુદ્દાઓ ધ્યાનમાં રાખજો. હવે અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ છે અવૈધિક માળખું, એટલે કે એની વિધિસર સ્થાપના નથી થતી પણ જે આંતરસંબંધો હોય છે એ આંતરસંબંધોને કારણે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. માનવ વર્તણૂક પર આધારિત, આપણે ઉપર જ વાત કરી કે જે કર્મચારીઓના આંતરસંબંધોમાંથી આ વ્યવસ્થાતંત્ર ઊભું થાય છે, એટલે માનવ વર્તણૂક, લોકોની લાગણીઓને કારણે, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા વગેરે મુદ્દાઓને કારણે આ અવૈધિક જૂથો રચાતા હોય છે. ત્યારબાદ પરિવર્તનશીલ એટલે કે અવૈધિક માળખું છે એ સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. અગાઉ આપણે જોયું હતું ને રૈખિકમાં અને કાર્ય અનુસારમાં કંઈ પરિવર્તનશીલ નથી, એમાં જ્વલ્લે જ ફેરફાર થાય છે, પણ આ તો પરિવર્તનશીલ છે. શા માટે, કોઈ કર્મચારી આજે અહીંયા કામ કરે છે કાલ બીજા વિભાગમાં જતો રહેશે, કોઈ વેપાર કોઈ કર્મચારીની બદલી થશે, બઢતી થશે, એટલે કે એના વિભાગ છે એ વારંવાર બદલાયા રાખે છે. વિભાગ બદલશે એટલે નવેસરથી એ નવા કર્મચારીના સંબંધમાં આવશે, સંપર્કમાં આવશે અને નવા સંબંધો ઊભા થશે. નવા સંબંધો ઊભા થાય એટલે નવું અવૈધિક વ્યવસ્થાતંત્ર ઊભું થશે, એટલે સંપૂર્ણ પરિવર્તનશીલ છે આ વ્યવસ્થાતંત્ર. ત્યારબાદ સાર્વત્રિક,
અવૈધિક વ્યવસ્થા તંત્ર એ સાર્વત્રિક જોવા મળે છે, બધે જ, ખાલી ઉદ્યોગમાં નહીં પણ દરેક પ્રવૃત્તિમાં આ વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. અવૈધિક માહિતી સંચાર, તો અવૈધિક માહિતી સંચાર એટલે શું? તો કે મોટા ભાગે મૌખિક સ્વરૂપે જ થાય છે. શા માટે? તો કે દરેક કર્મચારીઓના સંબંધ તો કે મૌખિક હોય છે, તેમાં હકીકતો કરતાં અભિપ્રાયનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે અને એ અત્યંત ઝડપી છે. નાનું કદ, આ વ્યવસ્થા તંત્ર ક્યાં કામનું છે? તો કે જ્યાં પેઢી નાની હોય ને અહીંયા. જો કદ મોટું છે તો વિધિવધનું માળખું જ રચવું પડે, કારણ કે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે અને આંતર પ્રક્રિયા એનું પરિણામ છે. એટલે અંકુશનો અભાવ, હવે તમે જાણી જ શકો છો કે અંકુશ તો હોવાનો જ નથી, આમાં કોઈ કર્મચારી કે કોઈ અધિકારી તો છે નહીં, આપમેળે વ્યવસ્થા તંત્ર બન્યું છે એટલે અંકુશનો અભાવ હોય છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક, એટલે કે જે વૈદિક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે છે એમાંથી જ આ બને છે આપમેળે, એટલે એનું પૂરક કહી શકાય. બરાબર, અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર થાય છે પૂર્ણ. હવે આગળ આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્ર, મેટ્રિક્સ અર્થ પહેલાં જોઈએ તો આ વ્યવસ્થા તંત્ર એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. તેના બે અલગ અલગ પ્રકારના માળખા છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું જે પ્રોજેક્ટ, જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે. બરાબર, આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે આપણે અર્થમાં શું લખશું કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ માળખા હોય છે, એક સામાન્ય ક્રમનું માળખું, એક ટેકનિકલ પ્રશ્નોનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. બંને માળખાઓના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે તેને શું કહેવામાં આવે છે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓનું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. હવે એની રચનાની વાત કરીએ તો એની રચના બે ભાગમાં થાય છે, એક કાર્યાનુસાર વિભાગીકરણ અને બીજું પ્રોજેક્ટ વિભાગીકરણ. હવે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે અહીંયા ઉદાહરણમાં 3 પ્રોજેક્ટ છે. બરાબર, પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ નંબર 1, 2, 3, તો કેટલા મેનેજરની નિમણૂક કરવામાં આવશે? 3 મેનેજરની નિમણૂક કરવામાં આવશે. હવે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની છે, કે આ ત્રણેય પ્રોજેક્ટ ટાઈમસર પૂર્ણ થવા જોઈએ. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, એટલે કે ઉત્પાદન, ખરીદી, ઇન્જિનિયરિંગ, સંશોધન, અને આ રીતે મેળવેલ નિષ્ણાંતોની જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં, દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન, તકનીકી નિષ્ણાંત, કમ્પ્યુટર નિષ્ણાંત, આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે, પ્રોજેક્ટ પૂર્ણ થતાં તે તેમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવામાં આવે છે. એટલે કે પ્રોજેક્ટ નંબર 1માં મેનેજરને ખરીદીના નિષ્ણાંતની કે ઇન્જિનિયરિંગના નિષ્ણાંતની જરૂર હશે તો એ આ વિભાગમાંથી મેળવશે, પછી એનું કામ પૂરું થઈ ગયું એટલે એ બધા પાછા ક્યાં જતા રહેશે? પોતપોતાના વિભાગમાં જતા રહેશે. એટલે આને શું કહેવાય? તો કે સામાન્ય ક્રમનું માળખું, કે ઉત્પાદન થાય, ખરીદી થાય, ઇજનેરિંગ, આ એના વિભાગ, અને આ ક્યુ? તો કે આ ટેકનિકલ વિભાગ એટલે કે પ્રોજેક્ટ. હવે જે પણ પ્રોજેક્ટ મેનેજરને જે પણ અધિકારીની જરૂર હશે એ અહીંથી મેળવશે. પ્રોજેક્ટ પૂરો થયો એટલે પાછા ક્યાં જતા રહેશે? પોતાના વિભાગમાં. ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર છે એ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ પ્રોજેક્ટના સંચાલકોને બંનેને સીધી રેખામાં સત્તાનું વહન કરશે. એટલે કે જનરલ મેનેજર છે એ ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન, વિકાસને સત્તા સોંપશે, અને પાછો આ જનરલ મેનેજર છે એ કોને સત્તા સોંપશે? તો કે આ ત્રણેય પ્રોજેક્ટના મેનેજરને પણ સત્તા સોંપશે. એટલે જનરલ મેનેજર છે એ બે વ્યક્તિને સત્તાની સોંપણી કરશે. ડાબી બાજુ એ પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવી લેશે, અને આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના છે. આ કામગીરી થઈ, આ ટેકનોલોજી થઈ, એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. બરાબર, અહીંયા આ વ્યવસ્થા તંત્રના પ્રકાર પૂર્ણ થશે. નમસ્તે.